હવે રજૂ કરું છું હાઇકુ સ્વરૂપની કેટલીક રચનાઓ. હાઇકુ એક જાપાનીઝ કવિતાનો પ્રકાર છે. એક પ્રયત્ન કર્યો છે આપની દોસ્ત દીપા દેસાઈએ. પ્રથમ હાઇકુ: હોઠ મલકે પાપણને ઇશારે, હૈયું ધબકે. હોઠ મલકે પાપણને ઇશારે, હૈયું ધબકે. હોઠો પે એક મુસ્કાન આતી હૈ, આંખે કી જો પલકે હૈ વો ઇશારા કરતી હૈ, ઓર હૃદય મેં ધબકાર હોતા હૈ. બીજું હાઇકુ છે: ભાળ્યું અંધારું આંખોના પલકારે, આવ્યું અજવાળું. ભાળ્યું અંધારું આંખોના પલકારે, આવ્યું અજવાળું. હિન્દી મેં: દેખા અંધેરા આંખે બંધ હો ગઈ, ઓર દેખા પ્રકાશ. અંધારું જોઈએ ને આપણે એટલે થોડુંક ગભરાઈ જવાય અને આંખો બંધ થઈ જાય, એક પલકારો આવી જાય એટલે કે પાપણ ઢળી જાય. અને આ સ્થિતિ આવે ને ત્યારે ભીતરનું આત્માનું અજવાળું આપણને દેખાય છે. ત્રીજી રચના છે હાઇકુની: દુઃખ બારણે ને સુખના સાથિયા પૂર્યા ઉંબરે. દુઃખ બારણે ને સુખના સાથિયા પૂર્યા ઉંબરે. દુઃખ બારણે આવીને ઊભું છે, પરંતુ જો સુખના સાથિયા ઉંબર ઉપર એટલે કે ઉંબરા ઉપર પૂર્યા હોય ને તો દુઃખની હિંમત નથી કે અંદર આવી શકે. અને ધારો કે પણ દુઃખ અંદર આવે ને તો દુઃખના પગલામાં સુખના સાથિયાની છાપ હોય છે. સુખના સાથિયા ઓળંગીને દુઃખને અંદર આવવું પડે છે, એટલે કદાચ દુઃખ પણ પરિવર્તન પામીને સુખ બની જાય છે. હિન્દીમાં: દુઃખ દ્વારે ઓર સુખ કા સ્વસ્તિક રચાયા દહેલીજ પે. દુઃખ તો આતા હૈ, દુઃખ દરવાજે પે ખડે હોતા હૈ, ઓર સુખ કા સ્વસ્તિક અગર હમને હમારે દહેલીજ પે રચા હૈ, એક સુખ કા સ્વસ્તિક કી રંગોલી રચી હૈ, તો દુઃખ કો ભી વો સ્વસ્તિક કી અસર હોતી હૈ, ઓર દુઃખ સુખ મેં પરિવર્તન હો જાતા હૈ. યે થી કુછ રચના હાઇકુ કે ફોર્મ મેં.